મિત્રો, હવે આપણે આમાં જે એના મસાલા છે આપણે એડ કરી દઈશું. તો ધાણા જીરું થોડું લઈ લઈશું, લાલ મરચું, કશ્મીરી મરચું આપણે લઈશું, થોડો ગરમ મસાલો, આપણે ફરીથી એને મિક્સ કરી દઈશું. તો આ જ ઓલરેડી એક બાજુ રીંગણના ઓળા જેવું જ બની ગયું છે. રીંગણનું ભરથું કહો કે જે કહ્યું એ ઓલરેડી, કેમ કે આમાં રીંગણ પણ આવી ગયું છે, પણ જે મેઇન રીંગણનો આપણો આખો અલગ પાર્ટ છે એ હજી બાકી છે. એને આપણે અલગ રીતે ડ્રેસિંગ કરી અને અલગ રીતે આપણે થોડું બનાવવાનું છે. ઓકે, તો મિત્રો હવે આ જે હતું એને આપણે આની અંદર ફિલિંગ કરી દેવાનું છે. અને એક જાતના રીંગણના ઓળા જેવું જ છે પણ અલગ રીતે. અને આને પછી આપણે ભાખરી અથવા તો બાજરીના રોટલા સાથે આનો મજા લેવાની છે. પણ આને આપણે રીંગણ જે હતા, રીંગણને આપણે નથી બાફ્યા, નથી શેક્યા, પણ આપણે એનો આવી રીતનો એક અલગ સ્ટાઇલથી મસાલો બનાવ્યો છે બેક કરીને. અને આને હજી બેક કરવાના જ છે. રીંગણને આપણે 10-12 મિનિટ આવી રીતે બેક કરી દીધા હતા, તો જે આવું સારું ડેકોરેશન થઈ ગયું છે. કેટલા દિવસથી રીંગણ ગોતતો હતો, આવા સારા રીંગણ મળી જાય ક્યાંકથી, તો રેસીપી તો મગજમાં જ હતી. પણ હમણાં થોડા ટાઈમથી લોકડાઉનને કારણેથી આપણને રીંગણ નહોતા મળતા. ઓકે, આ રીતે થઈ ગયું છે. હવે એના ઉપર આપણે આવી રીતે બેક કરીશું. એ પહેલાં જ આના ઉપર થોડા ટમેટા લગાવી દઈશું. સાથે સાથે લાલ ને લીલા મરચા પણ આપણે કાપેલા છે કે જેને બેક કરશું પછી એનો ટેસ્ટ આખો અલગ આવશે. કોઈમાં રેડ મૂકીશું, કોઈમાં ગ્રીન મૂકીશું આપણે. ભરત દેસાઈ તો હોય જ, એ રાહ જોઈને જ બેઠા હોય. 6 વાગે એટલે કે હાલો આવશે, હમણાં કઈક આવશે. આ ડાવડા ગમે ત્યાં તમે મૂકી શકો છો, એવું નથી. થોડી કોરિએન્ડર પણ આપણે મૂકી દઈશું. હવે એના ઉપર આપણે થોડું ઓલિવ ઓઇલથી આપણે આને લગાવી દઈશું, થોડું આવી રીતે. બેઝિકલી આપણે રીંગણનો દેશી જે કાચો ઓળો બનાવતો હોય તો એવી રીતનો બી થઈ ગયો છે. 2-3 ટાઈપનું અલગ અલગ મિક્સિંગ કર્યું છે આજે.
ઓકે હવે આને આપણે ઓવન માં 15 20 થી 25 મિનિટ માટે આપણે એને બેક કરવા મૂકી દઈશું અને પછી આપણે જોઈએ કે આગળની રેસિપી કઈ રીતે શું બન્યા છે બરોબર 175 આસપાસ આપણે મૂકી દઈશું તો આને આપણે બેક કરવા મૂકી દીધા છે આવી રીતે હવે 15-20 મિનિટ જોઈએ અને પછી આપણે લઈશું ત્યાં સુધી આપણે ભાખરી બનાવી લઈશું અને ભાખરી સાથે અથવા તો બાજરીના રોટલા સાથે આની મજા કંઈક અલગ આવશે મિત્રો તો આપણે આ ઓવનમાંથી કાઢી લીધા છે અને જોઈ શકો છો તમે કે સરસ રસાદાર અને બની ગયા છે થોડી આપણે ફરીથી આના ઉપર કોથમીર મૂકી દઈશું અને ભાખરી સાથે મજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો થેન્ક યુ